પોરબંદરમાં એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનો ઝડપી નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે પોરબંદરના ખોજાવાડમાં રહેતો અને ડ્રાઈવરનો ધંધો કરતો સાહિલ ભટ્ટી તથા એક કિશોર સ્વિફ્ટ કારમાંથી સાયકોટ્રોપિક સબસ્ટન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લીધું છે. 5,70,000 મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી તથા વહેંચણી થતી હોવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે પોરબંદરમાં ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત રાજ્યમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે, જેના ભાગરૂપે જૂનાગઢ રેન્જ IGP શ્રી મયંકસિંહ ચાડવા સાહેબનાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી રવિમોહન સૈનીનાઓના સતત માર્ગદર્શન અને સતત મોનિટરિંગની વચ્ચે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમ, જેમાં ખાસ કરીને PI ઇન્ચાર્જ PI શ્રી દાંદલિયા તથા તેમની ટીમ, એમાંના બે હેડ કોન્સ્ટેબલ જેઓ રવિન્દ્ર ચાઉ અને મોહિત ગોરાણિયા, એમને ખાસ બાતમી મળેલ કે રાણાવામાં રહેતો ઈસમ સાહિલ ભટ્ટી અને એના સાગરીત એ આવી રીતે ડ્રગ્સ લઈને પોરબંદરમાં આવવાની ફિરાકમાં છે, જેથી અમારી SOGની ટીમ દ્વારા અને કીર્તિમંદિર PIની ટીમ દ્વારા આપ જે બાતમી હતી એના ઉપર વર્કઆઉટ કરી અને કુતિયાણામાં આવેલ ચૌટા ચેકપોસ્ટ પાસે, જે પોરબંદર એન્ટર કરતાની સાથે જ આ આરોપીને સદર મુદ્દામાલ અને ગાડી તથા એના સાગરીત સાથે પકડી લેવામાં આવેલ છે. જે ડ્રગ્સ લેવામાં આવેલ છે, જે ડ્રગ્સ આ આરોપી દ્વારા લાવવામાં આવેલ છે, એમાં મેફેડ્રોન એમ્ફેટામાઇન તત્વ જોવા મળે છે, જેનું કુલ વજન આશરે 57.04 ગ્રામ છે, જેની બજાર કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 5,70,400 રૂપિયા જેટલી થાય છે. એની સાથે સાથે જે ગાડીમાં એ આ મુદ્દામાલ લઈને આવતા હતા તે સ્વિફ્ટ ગાડી, જેની આશરે કિંમત 3.5 લાખ રૂપિયા ગણી કબજે કરવામાં આવેલ છે, તથા મોબાઈલ ફોન, બે આરોપીઓ છે, બંનેના મોબાઈલ ફોન પણ કબજે કરેલ છે, રોકડા રૂપિયા જે એમની પાસે 2,200 રૂપિયા જેટલા હતા એ આશરે કબજે કરવામાં આવેલ છે. આ આરોપીની MO જોતા એવું જણાય છે કે લગભગ છેલ્લા 4-5 મહિનાથી એ આ પ્રકારની ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મુંબઈથી લાવવાની પ્રક્રિયામાં સંડોવાયેલો છે. એમાં એની MO એવી છે કે એ અહીંયાથી રાજકોટથી મુંબઈથી પાછા અમદાવાદ અને અમદાવાદથી પાછા રાજકોટ અને રાજકોટથી પોરબંદર, અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનના સાધનોનો યુઝ કરે છે. અહીંયાથી માની લો કે રાજકોટમાં એ બસ લઈને બસમાં મુસાફરી કરે છે, ત્યાંથી મુંબઈ આ વખતે જે ગયો છે તે આ વખતે રાજકોટથી મુંબઈ ફ્લાઇટમાં ગયેલ છે, મુંબઈથી પાછો અમદાવાદ છે એ ટ્રેનમાં મુસાફરી કરેલ છે, અમદાવાદથી વળી પાછું એણે બસમાં મુસાફરી કરી અને રાજકોટ જે છે ત્યાં આગળ એને એના જે મદદગારી કરનાર મિત્ર છે એની પાસેથી આ ગાડી મેળવી અને એ ગાડીમાં એ પોરબંદર આવી રહ્યો હતો. એટલે આ પ્રકારની MO જાણવા મળેલ છે. અને એની સાથે સાથે એ પણ જાણવા મળેલ છે કે મુંબઈમાં જ્યાંથી માલ મેળવે છે એમાંથી એ માલ કન્ઝ્યુમ કરવાની પણ ટેવવાળો છે. આ પોતે એક નશાનો એડિક્ટ માણસ છે. એની સાથે સાથે અમદાવાદ જ્યારે પરત ફરે છે, અમદાવાદમાં પણ એણે એક ગ્રાહકને આ ડ્રગ્સ વેચેલ છે, રાજકોટમાં પણ આવીને રાજકોટમાં પણ એણે આ ડ્રગ્સ વેચેલ છે, સાથે સાથે પોતે પણ કન્ઝ્યુમ કરેલ છે. આની સાથે જે બીજો સાગરીત પકડાયેલ છે તે જુવેનાઇલ છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HB દાંદલિયા, કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયક તથા SOGના તમામ સ્ટાફ સામેલ છે. હાલ ગુનો દાખલ કરવામાં આવેલ છે, ગુનાની તપાસ સંપૂર્ણપણે ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે, આરોપીને અટક કરવામાં આવેલ છે, આરોપીને આજરોજ કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવશે, તથા જેટલી જગ્યાએથી એને મદદ કરનાર તત્વો છે, જે આમ ગુનામાં સંડોવાયેલ તત્વો છે, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ જે પણ જગ્યાએ જરૂર જણાશે ત્યાં આપણે અમારી ટીમ મોકલી અને આ ગુનાની તપાસ સંપૂર્ણ રીતે કાયદેસર રીતે કરવામાં આવશે.